ओम अलख नो अनहद नाद बुझावे आत्म जागृति ओम अलख नो अनहद नाद बुझावे आत्म जागृति प्रभु प्रीति नो मधुर साद सुनावे आत्म जागृति ओम अलख नो अनहद नाद बुझावे आत्म जागृति आत्म जागृति आत्म जागृति आत्म जागृति। नमस्कार दर्शक मित्रों, आत्मजागृति आजना आ नवा एपिसोड नी अंदर हूँ आप सबनु फरीथी एक वार खूब दिल थी स्वागत करू छू। मित्रों, आपने गया एपिसोड में एकाउंटेबिलिटी उपर विशेष चर्चा करी अने आपने जोयू के जीवन में एकाउंटेबिलिटी नु शू महत्व छे अने खास करीने ज्यारे ए भगवानना संदर्भ में होय एटले के सुप्रीम ऑथोरिटी ऑफ द वर्ल्डना संदर्भ में होय त्यारे विशेष करीने एनु महत्व खूब वधी जाय छे। मित्रों, आपने जे कई चर्चा करी ए हजू अधूरी छे अने आजे फरीथी आपणे एज विषय उपरनी चर्चा आगर वधारीए छे अने आप सौने जणावता मने आनंद थाय छे के आजे पण आपणी पासे ए विषय उपर चर्चा करवा माटे फरीथी सीनियर ब्रह्मा कुमारी गीताबेन आपणी पासे स्टूडियोमां उपस्थित छे। तो दीदी, सौ प्रथम तो हूँ फरीथी एक वार आपनुं खूब दिलथी स्वागत करूँ छूँ। वेलकम टू धीस शो। धन्यवाद दीदी। आपणे गया एपिसोडमां થોડીક ચર્ચા વાતચીત કરી કે એકાઉન્ટેબિલિટી જીવનમાં કેમ જરૂરી છે અને એ એક્સેપ્ટ કરવાથી આપણી કોન્શિયસનેસની અંદર જે ચેન્જ આવે છે એનાથી આપણને જીવનમાં ઘણા ફાયદા થાય છે। તો આપણે કહ્યું દીધી કે એક્સેપ્ટ કરી લઈએ એટલે એ કોન્શિયસનેસ આપણી જે છે એ બદલાઈ જાય છે। તો કોઈ વ્યક્તિ એનો સ્વીકાર કરી લે તો હંમેશા એની કોન્શિયસનેસ એક રીતે ઇનડાયરેક્ટલી એ સુપ્રીમ ઓથોરિટી જોડે કનેક્ટેડ રહે છે, તો શું એનાથી આપણા જીવનની અંદર ફાયદો થાય? એક પ્રકારનું જે યોગ કહો કે જે કંઈક હોય એ વસ્તુનું કન્સિડરેશન કરી શકાય, એટલે નેચરલ યોગી એ બની જાય। અચ્છા, જેમ કોઈ નોકર છે એ જે શેઠ પાસે કામ કરે અને એને ખ્યાલ છે કે આ શેઠ પાસે હું કામ કરું છું અને મારે એને રોજના કામનો હિસાબ આપવાનો છે, એને ગમે એવું અને એને એ જે કહે છે એવું કાર્ય મારે કરવાનું છે, બરાબર, તો આ એક નેચરલ યોગ છે, એને માટે મહેનત પણ નથી કરવી પડતી। એટલે એકાઉન્ટેબિલિટી ટુ ગોડ એક એવી સુંદર ધારણા છે કે એનાથી આપણા કર્મોમાં તો સુધાર આવે જ છે, આપણી કોન્શિયસનેસ તો ઊંચી બને જ છે, પણ આપણો એક નેચરલ યોગ પણ પરમાત્મા સાથે થઈ જાય છે કે આપણે એના ખુદાઈ ખિદમતગાર છીએ, એના ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે આ દુનિયામાં આવ્યા છીએ અને એનું કાર્ય આપણે કરવાનું છે, કારણ કે આપણે એના પ્રતિનિધિ છીએ। તો નેચરલી આપણે જેના કાર્ય માટે આ સંસારમાં આવ્યા છીએ, જેના તરફથી આપણે આ દુનિયામાં આવ્યા છીએ, તો આપણને એની યાદ રહેશે જ। એટલે એક નેચરલ યોગીની સ્ટેટનો પણ આપણને અનુભવ થશે અને જ્યાં પણ આપણે કાર્ય કરીએ કે સંબંધોથી જોડાયેલા રહીએ ત્યાં પણ આપણે બહુ સારું યોગદાન કરી શકીશું। બહુ સરસ દીદી। એટલે આ એક પ્રકારે એવું કહી શકાય કે જેમ જેવું બીજ હોય એવું ફળ આવે, તો આ જે યાદ જે છે, એકાઉન્ટેબિલિટી જે છે, એક પ્રકારનું બીજ થઈ જાય છે જેની ઇફેક્ટ બધા જ કર્મો ઉપર પડે છે। બિલકુલ, કારણ કે આ એક મૂળભૂત ધારણા જ્યારે જીવનની બની જાય છે તો કોઈ આપણી ઉપર ધ્યાન આપે, કોઈ આપણને રોકે ટોકે, કોઈ સુધારે તો આપણામાં જાગૃતિ આવે, એવું નહીં રહે। આજે ઘણી વખત જીવનમાં શું છે કે તમે જેમ પેલો દાખલો સાંભળ્યો હશે કે છોકરો નાની નાની વસ્તુની ચોરી કરતો હતો અને પછી એ ચોરી કરતાં કરતાં મોટો ચોર બની ગયો અને પછી એને સજા મળી, તો એણે ઈચ્છા દર્શાવી કે મારે મારી માને મળવું છે, અને પછી એણે એની માને બોલાવીને એના કાનમાં મારે વાત કરવી છે એમ કહીને એનો કાન કરડી ખાધો। બહુ જૂની બચપનથી અમે લોકો સાંભળ્યું કે તે મને અગર સુધાર્યો હોત તો આજે
આ સજા મારે ન ખાવી પડી હોત. બરાબર. પણ એને બદલે જો એની અંદર એકાઉન્ટેબિલિટી હોત ભગવાન પ્રત્યેની, તો આજે આપણને કોઈ સુધારે કે રોકે કે ટોકે એની જરૂરત જ નહીં પડત. બરાબર. માણસ પોતે જ પોતાના જીવન માટે, પોતાના કાર્ય માટે, પોતાના સમય, પોતાના મન, જે કાંઈ એની પાસે છે એ દરેક માટે એ જાગૃત બની જાત કે અલ્ટિમેટ મારે ઈશ્વરને એનો હિસાબ આપવાનો છે, તો મારે એનો ઉપયોગ સારી રીતે કરવાનો છે. બરાબર. તો એનો દરેક કર્મ પણ સારું થાત, એને ઈશ્વરની યાદ પણ નેચરલ રહેત, એનો વ્યવહાર પણ સુખદાયી બની જાત, એ પોતે એક આદર્શ પણ બની શકત બધાને માટે. અને હું એમ માનું છે કે જ્યારે ઈશ્વર પ્રત્યેની આપણી એકાઉન્ટેબિલિટી આવે છે, તો બાકી બધા પ્રત્યે પણ ઓટોમેટિક આવે છે. અચ્છા. જેમ કે પ્રકૃતિ પ્રત્યે પણ આપણી ઓટોમેટિક એકાઉન્ટેબિલિટી આવશે. બરાબર છે. બીજી વસ્તુ કે આપણને આપણા દેશ પ્રત્યે પણ આપણી એકાઉન્ટેબિલિટી આવશે કે હું જે દેશમાં છું, જેના હવા પાણી હું લઉં છું, જે ધરતી પર હું જીવું છું, તો મારે એના પ્રત્યે પણ મારું ફરજ છે. બરાબર. તો મારે એના પ્રત્યે પણ મારા કર્તવ્ય સારા કરવાના છે. મારે દ્રોહ નથી કરવાનો, એને માટે કુરબાની આપવાની છે કે સહયોગ આપવાનો છે. અને એ જ રીતે પારિવારિક જીવનની અંદર પણ આપણા સંબંધો સારા થશે. આજે જે એક મોટા મોટો પ્રશ્ન છે કે વ્યક્તિ પરિવારમાં ઠીક નથી ચાલતા, એકબીજા પ્રત્યેના સંબંધોની જવાબદારી નથી નિભાવતા, બરાબર, આજે એની અંદર એટલો બધો સુધારો થઈ જશે કે પરિવાર પણ સુખમય બની જશે. બરાબર. અલ્ટિમેટ તો મારે હિસાબ આપવાનો છે, એ અવેરનેસ એના દરેક કાર્યને શ્રેષ્ઠ બનાવી દેશે. બહુ સરસ દીદી. તો દીદી, જો આ એક પ્રકારે નેચરલ યોગ થઈ જતો હોય, તો એનો બેનિફિટ જેમ તમે હમણાં જણાવ્યું કે રિલેશનશિપ મેનેજમેન્ટમાં ખૂબ કામમાં આવે છે, એવી જ રીતે દીદી અત્યારે જોઈએ તો વિશ્વની અંદર બીજી એક ક્રાઇસિસ, હેપીનેસ ઇન્ડેક્સ જેને કહેવાય, એ ખૂબ જ છે. લોકોને જીવનમાં સાચા સુખ અને શાંતિની અનુભૂતિ પૈસાથી માંડીને બધું હોવા છતાં થતી નથી. તો શું આ એકાઉન્ટેબિલિટીનો સ્વીકાર કરવાથી એમના જીવનની અંદર નેચરલ સુખ શાંતિ વધે? બિલકુલ વધે. કારણ કે જ્યારે આપણા કર્તવ્ય શ્રેષ્ઠ બને અને યથાર્થ બને, એટલે એક આંતરિક ખુશી, આંતરિક આનંદ ખૂબ સ્વાભાવિક રીતે ઉપજે. બરાબર. ધન સાધન તો ઓટોમેટિક એને ફોલો થતા હોય છે. કે જ્યારે આપણા કર્તવ્ય ઠીક છે, તો ધન સાધન સંપત્તિ સુવિધાઓ તો આવવાની જ છે. પણ એ પહેલાં જે કર્મ આપણે યથાર્થ રીતે કરવા માંડીએ છીએ, પરમાત્મા પ્રત્યેની અવેરનેસને કારણે, એના પ્રત્યેની આપણી એકાઉન્ટેબિલિટીને કારણે જે આપણું એટેન્શન રહેવા માંડે અને જે આપણી અંદર સુધાર થાય, એને કારણે શું છે કે જ્યારે આપણા કર્તવ્ય યથાર્થ થાય, તો આપણને ઓટોમેટિક આનંદ થાય, દિલ ખાય નહીં, પશ્ચાતાપ ન થાય, અને વ્યક્તિને પોતાના જીવનને સાર્થક કર્યાનો એક અહેસાસ આવે, એક આત્મસંતોષ આવે. બરાબર છે દીદી. ઘણીવાર એવું પણ જોઈએ છે કે ઘણા લોકોને જીવનની અંદર આ એકાઉન્ટેબિલિટી ભગવાન પ્રત્યેની જે છે સ્વીકાર્ય નથી. એ સ્વીકારે કે ન સ્વીકારે, એનાથી એની એકાઉન્ટેબિલિટીમાંથી મુક્ત તો ન જ થઈ શકે. બરાબર. એ અલગ વસ્તુ છે કે ઘણી વ્યક્તિ પરમ શક્તિને માનતા જ નથી. એ એક પ્રકારે હું તો એમ માનું છું કે એ અભિમાન દર્શાવે છે. બરાબર છે. આજે વ્યક્તિ પોતાના અસ્તિત્વને માને છે, તો પરમના અસ્તિત્વનો પણ ઓટોમેટિક સ્વીકાર થવો જ જોઈએ, કરવો જ જોઈએ. કારણ કે એ પણ પરમ ચૈતન્ય શક્તિ છે. બરાબર છે. આજે આપણા ઘરની વ્યવસ્થામાં, આપણા ગામની વ્યવસ્થામાં અને અલ્ટિમેટ વિશ્વની વ્યવસ્થામાં પણ એક આપણે યુનાઇટેડ નેશન્સ ઓર્ગેનાઇઝેશન બનાવીને એમાં પણ આપણે એ રાખ્યું છે કે દરેક વ્યવસ્થાનો કોઈ એક મુખિયા અને કોઈ એક ફાઇનલ ઓથોરિટી હોય છે. તો આ સંસારનો પણ અલ્ટિમેટ જે ઓથોરિટી છે એ પરમાત્મા છે. એને જો આપણે યથાર્થ રીતે જાણીએ, તો આપણને ખ્યાલ આવશે કે એ માત્ર એક ઓથોરિટી નથી, પણ એ આપણી સાથે
રિલેટેડ બી છે, બરાબર, આપણે એની સાથે જોડાયેલા છીએ. કારણ કે એ આવીને આપણે આપણા જીવનને જ શ્રેષ્ઠ બનાવવા માટેનું જ્ઞાન આપે છે, બરાબર છે. અલ્ટિમેટલી આપણું જ કલ્યાણ કરે છે, તો જરૂર એ આપણાથી રિલેટેડ છે. એટલા માટે એના અસ્તિત્વનો જો આપણે સ્વીકાર કરીએ તો ઓટોમેટિક આપણામાં એકાઉન્ટેબિલિટી આવે અને આપણને ફાયદો થાય છે. આજે આપણે ગણિત શાસ્ત્રમાં કોઈ પણ પ્રમેય આપણે સિદ્ધ કરવું હોય તો આપણે શું કરીએ છીએ કે ધારો કે પહેલાં ધારીએ છીએ અને પછી પ્રમેય દ્વારા એને જ સત્ય સિદ્ધ કરીએ છીએ. એવું જ પરમાત્માના અસ્તિત્વ માટેનો છે કે માની લો કે તમને એનાથી ફાયદો થતો હોય અને તમારા જેવી આપણી ચર્ચા થઈ પ્રમાણે કે અલ્ટિમેટ રિઝલ્ટ જો આ રીતનું આવતું હોય તો માની લો કે પરમાત્મા છે અને પછી તમે જુઓ તમારામાં કેટલો સુધાર છે, તો જરૂર એ ઠોસ સત્ય હોય તો જ પોઝિટિવ રિઝલ્ટ આવશે. બહુ સરસ દીદી, બરોબર છે. એટલે જો જીવનમાં પરિવર્તન આવે તો આપણે સમજી લેવું જોઈએ કે આપણી એ જે બિલીફ સિસ્ટમ હતી એ ખોટી છે અને પરમાત્માનું અસ્તિત્વ આપણે સ્વીકારીને જીવનમાં ચાલવું જોઈએ. ઓટોમેટિક સિદ્ધ થઈ ગયું, બરાબર છે. તમે એક પ્રયોગના ધોરણે તો કરી જુઓ, બરાબર. જીવનમાં ઘણી વસ્તુઓ આપણે એક પ્રયોગાત્મક રૂપે કરતા હોઈએ છીએ કે આપણે કરી જોઈએ ચાલો શું રિઝલ્ટ આવે છે. તમે આ રીતે પરમાત્માના અસ્તિત્વને સ્વીકાર કરીને એના પ્રત્યેની એકાઉન્ટેબિલિટીને સ્વીકારો, પછી જુઓ ઓટોમેટિક તમને એનાથી ફાયદો જ થવાનો છે. કારણ કે પરમાત્મા એ પરમ છે, સત્ય છે, કલ્યાણકારી છે, સુખદાતા છે, એક પોઝિટિવ પાવરવાળી એક અલ્ટિમેટ હાઈએસ્ટ ઓથોરિટી છે. તો એના સ્વીકારથી તો આપણા જીવનના તમામ પાસાની અંદર સુધારો અને ઉચ્ચતા આવવા માંડે છે. એટલે એનો સ્વીકાર કરશે અને પ્રયોગ કરશે એટલે ઓટોમેટિકલી એ લોકોને રિયલાઇઝ થશે કે આ એક વાસ્તવિકતા નહીં પરંતુ નક્કર સત્યતા છે. બિલકુલ. બાકી તો આજે સંસારમાં આ એક સત્યતા આપણે જોઈએ છીએ કે આપણે મા બાપ દ્વારા જન્મ લઈએ છીએ, એના દ્વારા જ પાલના પામીને આપણે મોટા થઈએ છીએ અને આ સંસારમાં આપણે સેટ થતા હોઈએ છીએ. આ સત્યતા હોવા છતાં પણ ઘણી વ્યક્તિઓ એકાઉન્ટેબિલિટી પોતાના માતપિતા પ્રત્યે નથી રાખતી હોતી, બરાબર. અને જીવનમાં એક ક્ષણ એને આવે જ છે કે જ્યારે એને પશ્ચાતાપ થશે જ, બરાબર છે, કે એણે ભલે બીજું ગમે તેટલું કાર્ય કર્યું હોય પણ પોતાના માતપિતા પ્રત્યે એણે પોતાની એકાઉન્ટેબિલિટી નથી રાખી. અને એ જ્યારે એકાઉન્ટેબિલિટી નથી રાખતા તો એ પોતાના જીવનના લક્ષ્યથી, જીવનની શ્રેષ્ઠ ધારણાઓથી એ પોતે જ દૂર થઈ જતા હોય છે અને અલ્ટિમેટ એને જ નુકસાન થતું હોય છે. આપણે સૌ એવું જોયું છે અને અનુભવીએ છીએ પણ ખરું કે આપણે કોઈ વ્યક્તિ સાથે રહેતા હોઈએ રોજ અને અવારનવાર એને યાદ કરતા હોઈએ અથવા આપણો બુદ્ધિયોગ કોઈ પણ કારણસર એની સાથે રહેતો હોય તો ધીરે 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 આપણને એની સાથે પ્રેમ થઈ જાય છે. તો એવી જ રીતે તમે કહ્યું એમ એકાઉન્ટેબિલિટી સ્વીકાર કરવાથી આપણી કોન્શિયસનેસ ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ વે પરમાત્માની સાથે કનેક્ટેડ હોય તો શું આપણે એને કારણે પરમાત્મા સાથેનો લવ વધી જાય અથવા તો આપણે એની વધારે નજીક જઈ શકીએ અને આપણને એના વધારે પ્રેમની અનુભૂતિ થાય? બિલકુલ થાય. જેમ ગીતામાં કહ્યું છે કે સતત જેનું તમે ચિંતન કરો પછી તમને એમાં આસક્તિ થાય. જે વસ્તુ આપે કહી કે આપણે એકાઉન્ટેબિલિટીને કારણે ઘડી ઘડી આપણને અવેરનેસ રહેશે ઈશ્વર માટેની, એટલે આપણે એની સાથે એટેચમેન્ટ, પ્યાર આપણો જોડાય અને એનાથી તો આપણું કલ્યાણ જ થવાનું છે. પરમાત્મા પ્રત્યેનો પ્યાર આપણને ઓટોમેટિક એનામાં મગ્ન કરી દે અને આપણે પરમાત્માની યાદમાં મગ્ન થઈએ એટલે ઓટોમેટિક આપણને એક અલૌકિક અથવા જેને અતિન્દ્રિય આનંદ અને સુખ કહેવામાં આવે છે એનો આપણે અનુભવ કરીએ છીએ. તો આપણો પ્યાર પણ વધે, આપણી એકાગ્રતા પણ વધે, આપણી ડિવિનિટી પણ વધે, આપણું પોતાનું પાવર પણ વધે. ખૂબ જ પ્રાપ્તિઓ છે કારણ કે પરમાત્મા તો એક અલ્ટિમેટ એવું પરમ સોર્સ છે કે જેનાથી આપણને જે જીવનમાં જોઈએ છે શાંતિ, સુખ, આનંદ, પ્રેમ, પવિત્રતા, જ્ઞાન, શક્તિ આ બધાની જ અનુભૂતિ અને પ્રાપ્તિ આપણને થાય. અને આપણી અંદર જ્યારે એ વસ્તુ આવે કે ઓટોમેટિક આપણને આપણા દ્વારા બીજા મનુષ્ય આત્માઓને એના દ્વારા વિશ્વના વાતાવરણમાં, પ્રકૃતિમાં
બધે જ એ વસ્તુ ફેલાશે. તો પછી દીદી આમ જોવા જઈએ તો આ એક પ્રકારનું સૌભાગ્ય જ કહેવાય ને કે તમારું પરમાત્મા સાથેનું એટેચમેન્ટ વધે, એની સાથેનો પ્રેમ વધે, એની સાથેની રિલેશનશિપ વધે, તો આ એક પ્રકારનું સૌભાગ્ય જ કહેવાય ને. આપણું ભાગ્ય ખુલી ગયું એમ આપણે કહી શકીએ કે પરમાત્મા સાથેના આ સંબંધથી, એના પ્રત્યેની આ એકાઉન્ટેબિલિટીને કારણે જે જીવન છે, આપણું જે ભાગ્ય છે, એનો જાણે કે એક ઉદય થઈ ગયો. બરાબર. અને તમામ પ્રાપ્તિઓ જીવનની અંદર આપણને થવા માંડશે. પછી આપણને બહુ મટીરિયલિસ્ટિક વર્લ્ડની પ્રાપ્તિ પ્રત્યે બહુ એટેચમેન્ટ નહીં રહે. એટેચમેન્ટ રાખવાની જરૂર જ નથી. બરાબર છે. જે વ્યક્તિ આધ્યાત્મિક રીતે ઉન્નતિને પ્રાપ્ત કરે છે, એ ભૌતિક રીતે પણ એને ઉન્નતિ પ્રાપ્ત થાય છે. એકાઉન્ટેબિલિટીને કારણે પરમાત્મા પ્રત્યેની આપણી યોગ વધે, પ્યાર વધે, રિલેશન વધે, એમ્પાવરમેન્ટ થાય, આપણામાં સુધારો થાય, અને એનાથી આપણને જે આપણા કર્મોમાં શ્રેષ્ઠતા આવે, જેને કારણે આપણને મહેનત ના કરવી પડે, અને એ એમ્પાવરમેન્ટ અથવા ફૂલફિલમેન્ટ થયા પછી પણ આપણે એમાં એટેચ નહીં થઈએ. બરાબર છે. અને એનો સદુપયોગ કરી શકીશું. અતિન્દ્રિય સુખ અને જનરલી ઇન્દ્રિય સુખ એવો પણ શબ્દ પ્રયોગ થતો હોય છે, તો આ બંને વચ્ચેનો થોડોક બેઝિક ડિફરન્સ શું છે અમને સમજાવો. ઇન્દ્રિય સુખ એટલે આ જે કર્મેન્દ્રિયો આપણને મળી છે, શારીરિક સ્તર પર જે વિષયોને આપણે ભોગવીએ છીએ એને ઇન્દ્રિય સુખ કહેવામાં આવે છે. બરાબર છે. જેમ કે આંખોથી જોવાનો રસ, મુખથી બોલવાનો રસ, નાકથી સૂંઘવાનો રસ, કાનથી સાંભળવાનો રસ, હાથથી સ્પર્શ કરવાનો રસ, દરેક ઇન્દ્રિયનો એક વિષય છે, અને એ વિષયને ભોગવીને વ્યક્તિ અલ્પકાળ માટે એનો આનંદ પ્રાપ્ત કરતો હોય છે. બરાબર છે. માની લો આંખોથી કોઈ સુંદર દ્રશ્ય જોઈએ તો આપણને ખુશી થાય, પણ તમે કેટલી વખત જોઈ શકો? એક કલાક, બે કલાક, ત્રણ કલાક, ચાર કલાક, પછી તમારી આંખો થાકી જશે. બરાબર છે. હે ને, કોઈ સુમધુર સંગીત તમે સાંભળો છો, તમને આનંદ આવે છે થોડાક ટાઈમ માટે, પણ થોડાક ટાઈમ માટે. બરાબર છે. જો કોન્સ્ટન્ટ તમે કાનમાં નાખીને, આજકાલ બાળકો કે યુવાઓ કાનમાં ઇયરફોન નાખીને સાંભળતા હોય છે, પરંતુ તમે જો ચાર કલાક સાંભળો, પાંચ કલાક સાંભળો, પછી ધીરે ધીરે એ તમારા શરીરને પણ ઇરિટેશન થાય છે, ઇરિટેશન થાય અને તમારી બોડીને પણ ઇફેક્ટ કરે. બરાબર છે. તો દરેક ઇન્દ્રિયનો એક વિષય છે અને એનો એક આનંદ હોય છે, પણ એ અલ્પકાળનો. જેટલું એ ભોગવીએ એટલું એ આપણા શરીરને રોગી બનાવતું હોય છે. પણ એની સામે ઈશ્વરની યાદમાં જે આત્મા આનંદ અનુભવ કરે છે એને ઇન્દ્રિયથી પર અતિન્દ્રિય આનંદ કહેવામાં આવે છે. બરાબર છે. કે આત્મા ઇન્દ્રિયથી પર આત્મસ્થિતિમાં સ્થિત થઈ એ પરમ શક્તિની યાદનો જે આનંદ અનુભવે એ અતિન્દ્રિય આનંદ. જે અતિન્દ્રિય આનંદ માટે આટલા ભક્તોએ, આટલા યોગીઓએ પોતાના જીવન એની પાછળ સફળ કરી દીધા, દુનિયાના આકર્ષણોથી મુક્ત થઈને. તો પરમાત્માની યાદનો આનંદ એટલો શ્રેષ્ઠ હોય છે કે પછી એને કોઈ સાધનની જરૂર નથી પડે. ચાહે એ મીરાને જે આનંદ મળ્યો, કે જે પણ આપણે ઇતિહાસ કે આપણા સમાજમાં જોઈએ છીએ કે એ લોકોએ કેટલા મોટા ત્યાગ કર્યા, અને એ પરમાત્માની યાદમાં એમને એટલું સુખ અને આનંદ મળ્યો કે સમાજ તરફથી એમનો વિરોધ કરવામાં આવ્યો, એમના પર સિતમ ગુજારવામાં આવ્યા, છતાં એમણે રિએક્ટ ન કર્યું. બરાબર છે. એમને સમાજ પ્રત્યે ઘૃણા નફરત એમને ન આવી, કારણ કે ઈશ્વરની યાદના આનંદ અને પ્યારમાં આપણે પણ એવા પ્રેમ સ્વરૂપ બની જઈએ છીએ કે પછી આપણે પણ ઘૃણા નથી કરતા, ચાહે ગમે તેવો વ્યવહાર કોઈ કરે. એટલે એમાં મગ્ન જ થઈ જાય છે, લવલીન અવસ્થામાં જતા રહે છે. હવે જોવા પ્રમાણે, દેખીતી રીતે તો કંઈ જ મળ્યું નહીં, કંઈ જ નહીં. બરાબર. પણ છતાં એની સ્મૃતિનો આનંદ આટલો બધો, કારણ કે આત્મા પોતાના સત્ય સ્વરૂપ સાથે જોડાય, એ પરમ સત્ય સાથે જોડાય, એટલે એ સત્યનો એક નેચરલ આનંદ આપણને મળે. જે આપણા ભાગવતમાં પણ ગાયેલું છે કે ગોપીઓને અતિન્દ્રિય આનંદનો અનુભવ હતો, એટલી એ પરમાત્માના યાદ અને પ્યારમાં હતી
કે એને બીજી કોઈ વસ્તુ ખેંચી નથી શકતી. એટલે જે ભગવતની અંદર કહેવાય છે કે અતિન્દ્રિય સુખ પૂછવું હોય તો ગોપી વલ્લભની ગોપ ગોપીઓને પૂછો, તે આ જ અતિન્દ્રિય સુખની વાતચીત છે કે જે પરમાત્માની સ્મૃતિથી મળે છે? સ્મૃતિથી મળે, અને એ આપણે પણ અનુભવી શકીએ, આપણે પણ ભગવાનના સાચા ગોપ ગોપી બની શકીએ. બરાબર છે. તો એનો મતલબ દીદી, આખા આપણી જે વાતચીતનો સાર કરવો હોય તેવું કરી શકાય કે એકાઉન્ટેબિલિટીને કારણે આપણને પ્રભુ સાથે જે પ્રેમ થાય છે અને જીવનમાં જે પ્રાપ્તિ થાય છે ત્યાર પછી વિશેષ કશું પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી, એવું આપ કહી શકો છો? બિલકુલ, એને ફુલફિલમેન્ટ અનુભવ થાય પોતાના જીવનમાં અને પછી એના મનની ભટકન પર સમાપ્ત અને એની ઈચ્છાઓ પણ સમાપ્ત. ઈચ્છા માત્રમ અવિદ્યાની જે સ્ટેજ છે એ જીવનની અંદર આપણે બનાવી શકીએ, એટલે એકદમ હાયર કોન્શિયસનેસમાં એ જતા રહેતા હોય છે. બરાબર, બહુ સરસ દીદી. આજે આપ અહીંયા આવ્યા અને ગયા એપિસોડની જે ચર્ચા બાકી હતી એને આજે આપણે કન્ટિન્યુ કરી અને આટલું સુંદર જે અમને જ્ઞાન આપ્યું તે બદલ ખરેખર હું દિલથી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ દીદી. વેલકમ. તો દર્શક મિત્રો, આજે આપણે જોયું કે એક એકાઉન્ટેબિલિટીની ધારણા કરવાથી જીવનની અંદર શું ફાયદા થાય છે, માત્ર એને એક્સેપ્ટ કરવાથી આપણી આખી જે કોન્શિયસનેસ છે એની અંદર પરિવર્તન આવી જાય છે, અને દીદીએ કહ્યું તેમ ઇનડાયરેક્ટ વે આપણો કોન્સ્ટન્ટ પરમાત્મા સાથેનો એક બુદ્ધિયોગ લાગેલો રહે છે અને તેને કારણે આપણને પરમાત્માના સાચા પ્રેમની અનુભૂતિ થાય છે, એની સાથે આપણે ખૂબ ક્લોઝ રિલેશનશીપમાં છે એવી આપણને જીવનમાં અનુભૂતિ થાય છે, અને એને કારણે આપણને જીવનમાં એક સાચા સુખ અને શાંતિનો અનુભવ થાય છે, આપણા કર્મો સુધરે છે, આપણા કર્મો યોગ્ય બને છે, અને એટલું જ નહીં પણ દીદીએ કહ્યું તેમ આપણે જીવનની અંદર એક ઉચ્ચ પ્રકારની અવસ્થાને પણ પ્રાપ્ત કરી શકીએ છીએ. તો મિત્રો, આપણે સૌ એ વાતનો સ્વીકાર કોઈને કોઈ રીતે કરીએ છીએ કે જ્યારે મારે આ શરીર છોડવાનું આવશે ત્યારે મારા જીવનના કરેલા કર્મોનો હિસાબ કિતાબ, તો દીદીએ કહ્યું તેમ કોઈ ધર્મરાજને અથવા તો કોઈ એક એવી અસ્તિત્વ ચૈતન્ય સત્તાને આપવાનો રહેશે, પરંતુ આપણી પાસે એનું યથાર્થ જ્ઞાન ન હોવાથી આપણે ક્યારેક કન્ફ્યુઝ થઈ જઈએ છીએ. તો મિત્રો, આ એક કલ્પના નથી પરંતુ વાસ્તવિકતા છે કે વી આર એકાઉન્ટેબલ ટુ ધ ગોડ, અને આપણે જીવનની આ સત્યતાનો ચાહે અનચાહે સ્વીકાર કરવો જ રહ્યો, અને એ સ્વીકાર કરવાથી આપણું જીવન સુંદર બનશે, જીવનનું પરિવર્તન થશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી. તો મિત્રો, આજનો આ વિષય પરની ચર્ચા હું અહીંયા સમાપ્ત કરું છું, અને આવતી વખતે નવા એપિસોડમાં આપણે ફરીથી જ આવા એક સુંદર નવા વિષય સાથે ફરીથી મળીશું. તો ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર. આત્મ જાગૃતિ.